નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સમર્પણ વિદ્યા મંદિર શાળા તરફથી ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ધોરણ 11 વિષય જીવવિજ્ઞાન ચેપ્ટર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન એટલે કે સ્ટ્રક્ચરલ ઓર્ગેનિઝમ ઇન એનિમલ્સ. તો આપણે જે સ્ટ્રક્ચરલ ઓર્ગેનિઝમ ઇન એનિમલ્સમાં આપણે આજે ટોપિકની વાત કરવાની છે, જે છે ચેતાપેશી, એટલે કે જે લાસ્ટ પેશી જે છે પ્રાણી પેશીઓમાં. મુખ્યત્વે આપણે જે ત્રણ પેશીની વાત કરી, ફર્સ્ટ જે હતી અધિચ્છદ પેશી, સેકન્ડ સંયોજક પેશી, થર્ડ હતી સ્નાયુ પેશી અને ફોર્થ જે છે ચેતાપેશી ન્યુરલ ટિશ્યુ. તો આપણે વાત કરી કે જે ચેતાપેશી જે છે એ કેવું કાર્ય કરશે, તો કે મહત્તમ નિયંત્રણ પ્રતિચાર દર્શાવે. મે બી આપણને ખ્યાલ હોય કે જે ચેતાપેશી દ્વારા આપણને જે છે એ કોઈ ગરમ વસ્તુ પકડેલું હોય તો તરત છોડી દઈએ છીએ, અથવા કોઈ વધારે ઠંડી હોય તો પણ આપણે રિએક્ટ કરીએ છીએ. તો જે શેના દ્વારા થતું હોય છે, તો કે ચેતાપેશી દ્વારા જે છે એ આપણા ચેતાપેશી દ્વારા જે છે એ મગજને સંદેશો મળે અને સંદેશા દ્વારા આપણને ખ્યાલ આવે કે આ બહુ ગરમ વસ્તુ છે આપણથી દજાઈ જશે, બહુ ઠંડી વસ્તુ છે આપણે ઠંડી રાખશે, જે એના દ્વારા આપણને સમજી શકીએ છીએ કે જેથી કરીને જે કઈ પેશી આવેલી હોય છે, તો કે ચેતાપેશી, જે શું કરશે તો કે જે સંદેશાને આપ લે કરે છે જેથી કરીને આપણને ખ્યાલ આવે છે અને આપણે એ વસ્તુને મૂકી દઈએ છીએ. જે એટલી ઉત્તેજનશીલ એટલે કે એટલી ત્વરિત ક્રિયા જે છે કે જેના દ્વારા આપણને તરત જ ઇન્સ્ટન્ટ ખ્યાલ આવી જાય છે. તો આપણે વાત કરીએ કે જે ચેતાપેશી જે છે એટલે કે જે બદલાતી અવસ્થા ઉપર, એટલે કે આપણને બદલાતી અવસ્થા એટલે કેવી બદલાતી અવસ્થા, તો કે ગરમ વસ્તુ પકડી લીધી, બહુ ઠંડી વસ્તુ જે છે બરફ, તો જેના દ્વારા આપણે શું કરતા હોય તો કે ત્વરિત એટલે કે જે બદલાતી અવસ્થા જે છે એના પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે. એટલે કે જે આપણે વાત કરી કે ગરમ વસ્તુ હોય તો આપણે શું કરીએ તો તરત છોડી દઈએ, તો એ શું થયું, ત્યારબાદ આપણે શું કરશું તો કે એ વસ્તુને મગજ દ્વારા સંદેશો મળે છે જેથી કરીને આપણે એ વસ્તુને મૂકી દઈએ છીએ. તો જે શું કરશે તો કે મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે, એટલે કે એવો પ્રતિચાર આપે છે કે આપણે એ વસ્તુને ઝટ દ્વારાને મૂકી દઈએ છીએ. ચેતાકોષ ચેતાતંત્રનો એક એકમ કે જે ઉત્તેજનાશીલ છે, ઉત્તેજનાશીલ કોષ છે, એટલે કે ચેતાકોષ જે છે એ ચેતાતંત્રનો એટલે કે જે ચેતાપેશી જે છે, એટલે કે ચેતાકોષ ચેતાતંત્રનો એકમ કે જે ઉત્તેજનાશીલ છે કોષ છે, એટલે કે આપણે વાત કરીએ એટલે કે તરત જ આપણને શું આપે છે તો કે ઉત્તેજના આપે છે કે જેના દ્વારા આપણને સંદેશો મળતો હોય તો આપણે મગજ દ્વારા જે છે એ સંદેશાને આપ લે થઈ જાય છે, એક મેસેજ મળે છે જેના દ્વારા આપણે જે વસ્તુ જે છે એને મૂકી દઈએ છીએ. ચેતાધાર કોષ કે જે ચેતાતંત્રનો બાકીનો ભાગ બનાવે છે, એટલે કે જે ચેતાધાર કોષ જે છે એ ચેતાતંત્રનો બાકીનો ભાગ બનાવે છે, એટલે કે ચેતાધાર કોષ એટલે કે જે બેઝ જે છે એના દ્વારા શું થતું હોય તો કે બાકીના જે ચેતાતંત્રનો ભાગ બને છે, તથા ચેતાકોષને રક્ષણ અને આધાર આપે છે, એટલે કે જે ચેતાકોષો જે છે એને શું કરશે તો કે આધાર અને રક્ષણ આપવાનું કાર્ય જે છે એ કોણ કરશે, તો કે જે છે એ ચેતાકોષ જે છે એને ચેતાધાર દ્વારા શું મળશે તો કે રક્ષણ અને આધાર આપવાનું કાર્ય કરશે, અને ચેતાતંત્રનો બાકીનો ભાગ જે છે એ ચેતાધાર કોષ દ્વારા બનતો હોય છે. તો આ હતું તમારું જે ચેતાપેશી જે છે એ મુખ્યત્વે કેવી પેશી છે, તો કે બદલાતી અવસ્થા પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર આપે છે. મહત્તમ નિયંત્રણ એટલે કે જે આપણે હાથ દાજી ન જાય એટલા માટે એવો પ્રતિચાર મળે મગજમાંથી કે વસ્તુને તું મૂકી દે, એટલે કે જે શું થયું તો કે મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે. ત્યારબાદ ઉત્તેજનાશીલ કોષ જે છે કયો છે, તો કે ચેતાકોષ જે છે ચેતાતંત્રનો એકમ કે જે ઉત્તેજનાશીલ કોષ છે. ત્યારબાદ ચેતાધુર કોષ જે છે ચેતાતંત્રના બાકીના ભાગને બનાવે છે. ત્યારબાદ ચેતાકોષને જે છે રક્ષણ અને આધાર આપે છે, એટલે કે ચેતાધાર કોષ દ્વારા શું થશે તો કે ચેતાકોષને રક્ષણ અને આધાર આપે છે. આપણા શરીરમાં આધાર કોષો જે ચેતાપેશીનું અડધાથી વધારે કદ બનાવે છે, એટલે કે જે આપણા શરીરમાં આપણું જે બોડી જે છે એમાં આધાર કોષો જે છે એટલે કે જે આધાર આપે છે એ ચેતાપેશી જે છે જે શું કરતી હશે તો કે સંદેશાને આપલે કરે છે, તો કે અડધાથી વધારે કદ બનાવે છે જે ચેતાપેશીનું, જેથી કરીને આપણને ખ્યાલ છે કે પગમાં લાગ્યું હોય, દાજી ગયા હોય અથવા મચ્છર કરડે, તો જે છે એ મહત્તમ નિયંત્રણ માટે જે છે ચેતાપેશી આવેલી છે જે અડધાથી વધારે કદ જે છે
એ ચેતાપેશીનું બનેલું હોય છે, એટલે કે આધાર કોષો જે છે એ ચેતાપેશીનું અડધાથી વધારે કદ બનાવે છે. જ્યારે એક ચેતાકોષ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય છે ત્યારે વીજ પરિવર્તન સર્જાય છે, એટલે કે વિક્ષોભ સર્જાય છે. એટલે કે જ્યારે એક ચેતાકોષ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય ત્યારે વીજ પરિવર્તન, એટલે કે જે એક ઘ્રાસકો પડે કે જેના દ્વારા જે છે ત્વરિત પ્રક્રિયા જે છે જોવા મળે છે, તે ખૂબ જ ઝડપી કોષરસ પટલ પર ગતિ કરે છે અને આ પરિવર્તન ચેતાકોષના અંતિમ છેડા પર અથવા આઉટપુટ ઝોન પર પહોંચે છે તથા આસપાસના ચેતાકોષ તેમજ અન્ય કોષોને ઉત્તેજિત કરે છે અથવા તેઓને ઉત્તેજિત થતાં અટકાવે છે, કે જેનો તમે આગળના ધોરણમાં અભ્યાસ પ્રકરણ 21માં સોરી આગળના ચેપ્ટરમાં તમે વિસ્તૃત અભ્યાસ કરીશો. પણ શોર્ટમાં તમને આમાં પરથી સમજાય કે જ્યારે તમે ચેતાકોષને કોઈ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય છે ત્યારે, એટલે કે વીજ પરિવર્તન, મે બી તમને શોક લાગે તો શું થશે, તો કે ત્વરિત પ્રક્રિયા થશે કે જે એટલી ઝડપી હશે કે જે કોષરસ પટલ પર ગતિ કરે છે અને પરિવર્તન થાય છે, એટલે કે જે ચેતાકોષ જે છે એના અંતિમ છેડા પર પહોંચે છે, એટલે કે જે શિખાતંતુઓ દ્વારા અથવા જે બાજુમાં આવેલી જે બધી કણિકાઓ જે છે એના દ્વારા શું થશે, તો કે અક્ષતંતુઓ દ્વારા જે છે એ આઉટ ઝોન પર પહોંચે છે. એટલે આઉટપુટ ઝોનમાંથી શું મળે છે, સંદેશો, કે એ વસ્તુ તું મૂકી દે અથવા છોડી દે, જે તમને સંદેશો આઉટ ઝોન પરથી મળે છે. એટલે કે જે આસપાસના ચેતાકોષોની આસપાસ જે રહેલા અન્ય કોષો જે છે એને શું કરશે, તો કે ઉત્તેજિત કરે છે, તો તેઓને ઉત્તેજિત થતાં અટકાવે છે અથવા ઉત્તેજિત થતાં અટકાવે છે, કે જેથી કરીને જે છે એ વસ્તુ જે છે ચેતાપેશી દ્વારા આપણને જે સંદેશા મળે છે અથવા સંદેશા દ્વારા જે છે એ આપણે વસ્તુ પર મહત્તમ નિયંત્રણ લાવી શકીએ છીએ. તો આ હતું તમારી લાસ્ટ પેશી જે હતી ચેતાપેશી, જે તમારે ડિટેલમાં જે છે એ આગળના ધોરણમાં આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે અંગ અને અંગતંત્ર, એટલે કે 7.2, એટલે કે ઓર્ગન એન્ડ ઓર્ગન સિસ્ટમ. તો આપણને ખ્યાલ છે કે જે પેશીઓનો સમૂહ સંગઠિત થઈ અને શેનું નિર્માણ કરે છે, તો કે અંગનું નિર્માણ કરે. તો અંગમાં આપણે વાત કરી કે અંગ કોને કહેવાય, તો કે જઠર જે છે, હૃદય જે છે, એ બધા શું છે, તો કે અંગ જે છે. ત્યારબાદ અંગતંત્ર, એટલે કે જે આપણે વાત કરી કે અંગતંત્ર કોને કહેવાય, તો કે જે પાચનતંત્ર જે છે, ઉત્સર્જન તંત્ર જે છે, એ બધા શું છે, તો કે બધા અંગતંત્ર, એટલે કે ઓર્ગન સિસ્ટમ, જેના દ્વારા શું થતું હોય, તો કે ખોરાકનું વહન થતું હોય, વધારાના જે ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ થતો હોય, તો આ જે છે એ ઓર્ગન સિસ્ટમ દ્વારા જે છે એ આપણને ખ્યાલ આવે છે. તો આપણે વાત કરીએ કે જે અંગ અને અંગતંત્ર, એટલે કે ઓર્ગન એન્ડ ઓર્ગન સિસ્ટમ, તો કે બહુકોષી પ્રાણીઓમાં, એટલે કે ઉપર વર્ણવેલ મૂળભૂત પેશીઓ સંગઠિત થઈ અંગ બનાવે છે. એટલે કે જે ઉપર વર્ણવેલ મૂળભૂત પેશીઓ, એટલે કે જે અધિચ્છદ પેશી, પ્રાણી પેશીમાં મુખ્યત્વે આપણે 4 પેશીની વાત કરી, જેમાંની ફર્સ્ટ અધિચ્છદ પેશી, સંયોજક પેશી, ત્યારબાદ સ્નાયુ પેશી અને ચેતાપેશી, અને બહુકોષી પ્રાણી, એટલે કે જે અબજોમાં જે કોષો ધરાવે, એટલે કે જે આપણે મનુષ્ય જે છે અથવા જે પ્રાણીઓ જે છે, એટલે કે જે બહુકોષી, એટલે કે જે અબજો હજારોમાં જે કોષો ધરાવે એ પ્રાણીઓ ઉપર વર્ણવેલ, એટલે કે જે આપણે 4 પેશીની વાત કરી, એના સંગઠન દ્વારા અંગ બને છે. એટલે કે જે વિવિધ પ્રકારની 4 પેશીઓ દ્વારા શું થતું હોય, તો કે અંગ બનતું હોય છે, કે જે એકત્રિત થઈને અંગતંત્રની રચના કરે. એટલે કે જે આપણે વાત કરી કે ભૌતિક અને રાસાયણિક આંતરક્રિયાઓ દ્વારા જે શેનું નિર્માણ કરે છે, તો કે અંગતંત્રનું નિર્માણ કરતું હોય છે. તો આ હતું જે અંગ જે છે એ બહુકોષી પ્રાણીઓમાં જે છે મૂળભૂત પેશીઓ દ્વારા, એટલે કે 4 પેશીઓ દ્વારા અંગ બને છે, અને અંગ જે છે એકત્રિત થઈને, એટલે કે જે અંગો જે છે એકત્રિત થઈને અંગતંત્રનું, એટલે કે જે ભૌતિક, આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે જે ભૌતિક અને રાસાયણિક આંતરક્રિયા દ્વારા જે છે એ અંગતંત્રનું નિર્માણ થતું હોય છે. એટલે કે આ રીતનું સંગઠન લાખો કોષો ધરાવતા સજીવની બધી જ ક્રિયાઓ, એટલે કે જે ખાવાની છે, પીવાની છે, જે ઉત્સર્ગ માર્ગ દ્વારા જે નિકાલ, જે વધારાનો જે મળ જે છે એને નિકાલવાની ક્રિયા, એટલે કે જે લાખો કોષો ધરાવતા સજીવની બધી જ ક્રિયાઓને વધુ કાર્યદક્ષ તેમજ ખૂબ જ સારા સંકલન સ્વરૂપે ચલાવવામાં આવશ્યક હોય છે. એટલે કે બધી જ ક્રિયાઓને કેવી કરવા માટે, તો કે કાર્યદક્ષ, એટલે કે જે સક્ષમ રાખવા માટે, અને ખૂબ જ સારા સંકલન સ્વરૂપ, એટલે કે જે બધી જ ક્રિયાવિધિ જે છે, ક્રિયાઓ જે છે એને એક
એકી સાથે ચલાવવા માટે એટલે કે સંકલન સ્વરૂપે ચલાવવામાં આવશ્યક હોય છે. શરીરના પ્રત્યેક અંગોમાં, શરીરના પ્રત્યેક અંગો એક કે એકથી વધુ પ્રકારની પેશીઓ વડે બનેલ છે. એટલે પેશીઓ એટલે આપણને ખ્યાલ છે, કઈ પેશીઓ? તો કે અધિચ્છદ, સંયોજક, સ્નાયુ અને ચેતાપેશી. એટલે કે એક પેશી દ્વારા અથવા એકથી વધારે પ્રકારની પેશી દ્વારા જે શરીરના પ્રત્યેક અંગ જે છે એ બનેલા હોય છે. આપણે વાત છે કે જે આપણે બધી પેશીઓની વાત કરી તો બધી પેશીઓ દ્વારા જે છે વિવિધ અંગ જે છે એમાં અંગો કયા અંગમાં કઈ પેશી જે જોવા મળે છે એની આપણે વાત કરી. તો એ જે છે આપણે આગળના લેક્ચરોમાં જોઈ ગયા કે જે કઈ પેશી જે છે કયા અંગમાં કયા પ્રકારનું કાર્ય કરે છે. ઉદાહરણ સ્વરૂપે આપણું હૃદય ચારે પ્રકારની પેશીઓ ધરાવે છે. એટલે આપણું જે હૃદય જે છે, જે હૃદય સ્નાયુ પેશી જે છે એમાં સ્નાયુ પેશી પણ આવેલી છે, સંયોજક પેશી પણ આવેલી છે, ચેતાપેશી પણ આવેલી છે અને અધિચ્છદ પેશી પણ આવેલી છે. અધિચ્છદ પેશી એટલે કે જે બહાર તરફ આવેલી હશે, એટલે કે જે બંને બાજુ હોઈ શકે છે, જે દેહ જળના ભાગે પણ હોઈ શકે છે અને બાહ્ય આવરણ સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. એવી જ રીતના ચેતાપેશી જે શું કરતી હોય, તો કે જે ચેતાપેશી એટલે કે જે સંદેશાઓનું આપ લે કરે છે. ત્યારબાદ સ્નાયુ પેશી એટલે કે સ્નાયુ પેશી દ્વારા તો જે છે એ હૃદય બનેલું હોય છે. ત્યારબાદ સંયોજક પેશી એટલે કે જે અધિચ્છદ પેશી જે આવરણ આવતું હોય છે, જે આધાર અને રક્ષણ પૂરું પાડે છે, જેમાં શિથિલ સંયોજક પેશી અને વિશિષ્ટીકરણ એટલે કે કાસ્થી પેશી અને અસ્થિ પેશી પણ આવેલી હશે. ત્યારબાદ સઘન, નિયમિત અને અનિયમિત જે તંતુ કોષો જે છે એની હરોળ જે છે એ પણ, એટલે કે આપણને વાત કરી કે જે ચારેય પ્રકારની જે પેશી જે છે એ આપણને હૃદયમાં જોવા મળે છે. અધિચ્છદ, સંયોજક, સ્નાયુ અને ચેતાપેશી એટલે કે આપણે વાત કરી કે જે ચારે પ્રકારની પેશી જે છે એ આપણા હૃદયમાં જોવા મળે છે. ધ્યાનપૂર્વકના અભ્યાસ પરથી આપણે એ નોંધીએ કે અંગ અને અંગતંત્રોની જટિલતા એક નિશ્ચિત દેખીતી પ્રવૃત્તિને પ્રદર્શિત કરે છે. એટલે કે આપણે જોઈ શકીએ છીએ દેખીતી પ્રવૃત્તિ એટલે કે આપણે જે નિશ્ચિત રીતે જે અંગ અને અંગતંત્ર દ્વારા જે છે એ શું થતું હોય, તો કે જે જટિલતા જે છે એ આપણને જોવા મળે છે. એટલે કે પ્રદર્શન થઈ શકે છે કે જેથી કરીને આપણે એને જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ પ્રદર્શન થવું, પ્રદર્શિત એટલે કે જે આપણે આપણી આંખે જોઈ શકીએ છીએ કે જે વિવિધ રીતના અંગ અને અંગતંત્રો જે છે એ કેવી રીતના પોતાની જટિલતા દર્શાવતા હોય છે. કેટલીક દેખીતી પ્રવૃત્તિ એક ઉદ્વિકાસકીય પ્રવૃત્તિ કહેવાય. એટલે આપણને ખ્યાલ છે કે જેના વિશે તમે ધોરણ 12માં અભ્યાસ કરશો, ઉદ્વિકાસ એટલે કે જે ઉદ્વિકાસ એટલે કે ઇવોલ્યુશન પરથી તે જે છે વિવિધ પ્રકારના અંગો અને અંગતંત્રોનું નિર્માણ થયેલું હોય છે. અથવા અમુક જે ઉદ્વિકાસ પ્રવૃત્તિ સમયથી, ઉદ્વિકાસ દરમિયાનથી કે જે અમુક અંગ જે છે એનું કોઈ કાર્ય હોતું નથી, જેથી કરીને જે છે અંગ જે છે એ લુપ્ત થઈ ગયા છે. એટલે કે જે દેખીતી પ્રવૃત્તિ એક ઉદ્વિકાસકીય પ્રવૃત્તિ કહેવાય છે. એટલે કે જે વિકાસ થતો રહે એવી રીતના જે છે આપણને પ્રવૃત્તિઓ જોવા મળતી હોય છે. અહીંયા તમને ત્રણ સજીવોના વિભિન્ન ઉદ્વિકાસકીય સ્તર વિશે બતાવવામાં આવી રહ્યું છે. એટલે કે જે ત્રણ સજીવોના વિભિન્ન ઉદ્વિકાસકીય સ્તર, એટલે કે જે ઉદ્વિકાસકીય સ્તર એટલે કે મુખ્યત્વે તમે અહીંયા જોઈ શકો છો કે જે બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ વિદ્યા અને જે બાહ્યાકાર અને અંતસ્થ વિદ્યાના સંગઠન તેમજ ક્રિયાવિધિ વિશે જાણકારી પ્રાપ્ત થશે. એટલે કે બાહ્યાકાર વિદ્યા એટલે કે આપણે વાત કરીએ કે આપણા શરીર જે છે એમાં જે બાહ્યાકાર રીતે આપણને જે અંગો જોવા મળે છે અને શું કહેવાય છે, તો કે બાહ્યાકાર વિદ્યા એટલે કે જે મોર્ફોલોજિકલી આપણને જે છે એ અંગ એટલે કે મોર્ફોલોજિકલ જે ઓર્ગન જે જોવા મળતા હોય, જેમ કે વનસ્પતિ જે છે તેમાં મોર્ફોલોજિકલી અંગ જે છે એ કયા છે, તો કે પર્ણ, થડ, ફળ, ફ્રૂટ એ શું છે, તો કે મૂળ જે મોર્ફોલોજિકલ ઓર્ગન જે છે આપણને જોવા મળતા હોય. એ રીતના મનુષ્યમાં પણ, પ્રાણીઓમાં પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ કે એની અંતસ્થ વિદ્યા એટલે કે જે એની આંતરિક રચના એટલે કે જે એની અંદર શરીરની અંદર જે રહેલા જે ઓર્ગન જે છે એની વાત કરી છે. એટલે કે અંતસ્થ વિદ્યાના રીતે એટલે કે વિભિન્ન ઉદ્વિકાસકીય સ્તરે. અને ત્યારબાદ ક્રિયાવિધિ એટલે કે ચેતાપેશીઓ દ્વારા અને સ્નાયુ પેશીઓ દ્વારા જે બધી ક્રિયાવિધિ જે છે, જે રુધિરનું વહન અથવા અમુક જે પોષક પદાર્થો અથવા શર્કરાનું જે વહન જે છે એની ક્રિયાવિધિઓ. એટલે કે બાહ્ય વિદ્યા એટલે સ્વરૂપો કે બહારથી દેખાતા લક્ષણોનો અભ્યાસ. એને શું કહે છે, તો કે બાહ્યાકાર વિદ્યા એટલે કે કોઈ પણ રીતે આપણે કોઈ વનસ્પતિનો અથવા કોઈ પ્રાણીનો જે છે આપણે એનો અભ્યાસ કરતા હોય, જે બાહ્યાકાર દ્રષ્ટિએથી જોઈને અભ્યાસ કરી તો એને શું કહેવાય છે,
તો કે બહારથી દેખાતા લક્ષણોનો અભ્યાસ એને કહેવાય છે બાહ્યાકાર વિદ્યા, એટલે કે જે આપણે બહારથી જોઈ શકીએ છીએ એવા લક્ષણો. ત્યારબાદ વનસ્પતિ અને સૂક્ષ્મજીવો વિશે બાહ્યાકાર વિદ્યાનો અર્થ આ જ થાય છે. એટલે કે આપણે વાત કરી કે જે વનસ્પતિ કોઈ છે અથવા કોઈ સૂક્ષ્મજીવ છે તેનો જે બાહ્યાકાર રીતે, એટલે કે આપણને જે આપણે બહારથી આપણે જે વસ્તુને જોઈ શકીએ છીએ એને શું કહે છે, તો કે બાહ્યાકાર વિદ્યા. પ્રાણીઓમાં બાહ્યાકાર વિદ્યાનો અર્થ શરીરની બહારથી દેખાતા અંગો કે ભાગોનો અભ્યાસ. એટલે કે પ્રાણીઓમાં પણ આ જ અર્થ થાય કે જે બાહ્યાકાર રીતે જે બહારથી દેખાય અને જેનો અભ્યાસ કરવામાં આવે એને શું કહેવાય છે, તો કે બાહ્યાકાર વિદ્યા. કે જે પ્રાણી હશે તો શરીરના બહારથી જે વિવિધ પ્રકારના અંગો જે જોવા મળે છે એનો જે અભ્યાસ કરવામાં આવે છે. પ્રાણીઓમાં અંતસ્થ વિદ્યા પારંપરિક રીતે આંતરિક અંગોની રચનાના અભ્યાસ માટે ઉપયોગી છે. એટલે કે જે પ્રાણીઓમાં જે આંતરિક રચના જે છે, એટલે કે આંતરિક અંગો જે છે જોવા મળતા હોય, આપણે વાત કરી કે જે અમુક પ્રકારની જે પાચન નલિકાઓ એટલે અંદરને જલવાહીને જે પેન્ક્રિયાસને આંતરડું ઉત્સર્ગ નલિકાઓને અધાંત્રને, તો એની વાત કરવામાં આવે કે જે શું છે, તો કે આંતરિક અંગો જે છે એનો જે અભ્યાસ કરવામાં આવે, એની જે આંતરિક અંગો જે છે એની રચનાના જે અભ્યાસ માટે ઉપયોગી છે એને શું કહે છે, તો કે અંતસ્થ વિદ્યા. એટલે કે જે અંદર રહેલા જે અંગો જે છે એનો જે અભ્યાસ કરવામાં આવે, અંદર રહેલા આંતરિક અંગોનો જે રચનાનો જે અભ્યાસ કરવામાં આવે તો એને કહેવાય અંતસ્થ વિદ્યા. તમે અળસિયું વંદો તથા દેડકાની બાહ્યાકાર તેમજ અંતસ્થ વિદ્યાનો અભ્યાસ કરશો કે જે અપૃષ્ઠવંશી તથા પૃષ્ઠવંશીનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે અહીંયા તમારે ડિટેલમાં જે આપણે વાત કરી હતી કે જ્યારે ફર્સ્ટ લેક્ચરમાં કે મુખ્યત્વે તમારે અળસિયું વંદો અને દેડકાનો જે બાહ્યાકાર રીતે કેવા જોવા મળે છે કે જેથી કરીને જે બાહ્યાકાર અંગો જે છે જેના કારણે આપણે બાહ્યાકાર અંગોનો અભ્યાસ કરીશું. ત્યારબાદ અંતસ્થ વિદ્યા એટલે કે જેમાં પાચન માર્ગ છે અન્નળી જઠર આંતરડું પશ્વાંત્ર અધ્યાંત્ર જે મળમાર્ગ જે છે તો એનો જે આપણે આંતરિક રીતે જે અંતસ્થ રચનાનો અભ્યાસ કરશું જે કેવો છે, તો કે અપૃષ્ઠવંશી તથા પૃષ્ઠવંશીનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. કે જે પ્રાણીઓ જે છે એ અપૃષ્ઠવંશી એટલે કે વર્ટિબ્રેટ અથવા ઇનવર્ટિબ્રેટ જે છે એ જોવા મળે છે એનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. તો આ તો તમારું અંક અને અંકતંત્ર જેમાં આપણે હવે ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે જે છે અળસિયું વંદો અને દેડકો. તો આપણને ખ્યાલ છે કે જે અળસિયું અને દેડકો જે છે એ કેવા છે, તો કે આપણે એના માટે અભ્યાસ તો કરવાનો છે પરંતુ જ્યારે કોઈ વિદ્યાર્થીને નીટ કમ્પ્લીટ કરવાની હોય, નીટ લેવલ આગળ વધવાનું હોય, મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું હોય તો એના માટે જે વંદો જે છે એ મોસ્ટ આઈએમપી છે. જેથી કરીને વંદામાંથી તમને વિવિધ પ્રકારના પ્રશ્નો જે છે નીટ લેવલે પૂછાતા હોય છે. તો આપણે આગળના લેક્ચરમાં આપણે વાત કરીશું કે જે છે અળસિયું કે જે અર્થવો જે ના વિશે આપણે વાત કરવાની છે. અળસિયું જે છે એ બધા વિદ્યાર્થીએ જોયું હશે, તો અળસિયું જે છે એના બાહ્યાકાર વિદ્યા એટલે કે જે બહારથી જે દેખાતા જે અંગો જે છે એનો અભ્યાસ કરવાનો છે. એટલે કે એને બાહ્યાકાર વિદ્યા એટલે કે મોર્ફોલોજી કહે છે. ત્યારબાદ એની અંતસ્થ વિદ્યા એટલે કે એનાટોમી કે જે અંદરની રીતે આપણને જે છે કેવી રીતના જોવા મળતું હોય છે. ત્યારબાદ એના ઉત્સર્ગ અંગો એટલે કે જે વધારાનો જે ખોરાક જે છે કચરો જે છે એનો નિકાલ કેવી રીતના કરે છે, તો કે જે એના અળસિયામાં આવેલા ઉત્સર્ગ અંગો એના વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ જે ઉત્સર્ગ અંગો પછી જે છે એ પ્રજનન ક્રિયા જે છે એટલે કે પ્રજનન તંત્ર. તો પ્રજનન શબ્દ ઉપરથી તમને ખ્યાલ છે કે કોઈ એક જ સજીવ જે છે એના જેવા બીજા નવા સજીવનું નિર્માણ કરે તો એને કહેવાય પ્રજનન. એટલે કે જે અળસિયું જે છે એમાં પ્રજનન તંત્ર કેવી રીતના જોવા મળે છે. એવી જ રીતના કોકરોચ એટલે કે જે વંદો જે છે એમાં બાહ્યાકાર વિદ્યા. ત્યારબાદ અંતસ્થ રચના એટલે કે કેવી રીતના આપણને જે છે એમાં બધી વિવિધ રીતે આપણને જે આંતરિક અંગો દ્વારા જે છે એ ક્રિયાવિધિ જોવા મળતી હોય છે. ત્યારબાદ એનો જે છે એ ઉત્સર્ગ નલિકા દ્વારા જે છે વધારાના ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ થાય છે. ત્યારબાદ વાત કરીએ કે એનું પ્રજનન તંત્ર જે નર અને માદામાં કેવી રીતના જોવા મળે છે. અને દેડકો તો ફર્સ્ટ આપણે દેડકાનું બેઝિક જોવાનું, ત્યારબાદ એની બાહ્યાકાર વિદ્યા. તમે બધાને રાના ટાઈગ્રીના જે છે એનું સાયન્ટિફિક નામ તમે જોયું હશે દેડકો, એટલે કે બાહ્યાકાર રીતે આપણને કેવો જોવા મળે છે.
અંતઃસંરચના એટલે કે એની એનાટોમી. અને અહીંયા તમારે જે આ ચેપ્ટરમાં જે છે એ બધા જ જે દેડકો, વંદો અને જે અળસિયું જે છે એની બધી જ આકૃતિ ખાસ યાદ રાખવાની છે, અને આકૃતિ ઉપરથી આપણે સહેલી રીતે સમજી શકીએ છીએ. ત્યારબાદ જે નર પ્રજનન અંગો જે છે દેડકામાં, એટલે કે દેડકાના નરમાં અને માદામાં જે છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. અને ત્યારબાદ આપણે જ્યારે આપણે અળસિયું જે છે, વંદો અને દેડકો એનો જે ડિટેલમાં જે અભ્યાસ કરી લેશું એટલે કે ચેપ્ટર તમારું કમ્પ્લીટ થઈ જશે. તો જે પ્રાણી પેશી જે છે એમાં બધી પેશી વિશે આપણે અભ્યાસ કરવાનો છે, અને ત્યારબાદ જે છે બાહ્યાકાર, અંતસ્થ અને જે વિવિધ રીતે પ્રજનન જે ઉત્સર્જન થતું હોય ઉત્સર્ગ પદાર્થોનો એનો ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે, જેનો આપણે આગળના લેક્ચરમાં વાત કરીશું. તો આશા રાખું તમને સમજાઈ ગયું છે. થેન્ક યુ.